એવા તમામ લોકોનું હું જિલ્લા વહીવટીતંત્ર વતી અહીં સુરત સરસાણા પ્લેટિનમ હોલ ખાતે સ્વાગત કરું છું આજનો જે કાર્યક્રમ છે એ બહુવિધ આયામનો કાર્યક્રમ છે એમાં એક એપ્રેન્ટિસશીપ કરાર એનાયત કાર્યક્રમ છે જે લોકોને એપ્રેન્ટિસશીપના કરાર ઇન્ડસ્ટ્રી સાથે થયા છે એમના એપ્રેન્ટિસશીપ કરાર એનાયત કરવામાં આવશે રોજગાર પત્ર એનાયત કાર્યક્રમ છે જે લોકોનું રિસન્ટ પ્લેસમેન્ટ થયું છે એમ્પ્લોયમેન્ટ મળ્યું છે એમને રોજગાર પત્રનો એનાયતનો કાર્યક્રમ છે સૌથી વધુ એપ્રેન્ટિસિપ અને એમ્પ્લોયમેન્ટ આપનાર યુનિટ્સ જે છે એમનું પણ આજે અહીં આગળ માન્ય મુખ્યમંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન થવાનું છે વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન અન્વયે જે વિજેતાઓ છે એમનું પણ અહીં આગળથી સન્માન થવાનું છે અને અહીં બહારની બાજુ રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર બાર સ્કિલ પ્રોવાઈડર અને ચોપન કંપનીઓ સાથે ઘણી મોટી વેકન્સીઝ નોટિફાઈડ થઈ છે એટલે જે નોકરી વાંચવો પણ આજે અહીં ઉપસ્થિત છે એ બધાને એમના એન્ડેવર્સ માટે અને ફ્યુચર માટે હું જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ બધા અહીં આગળ આવે એમને ખૂબ સ્વાગત કરી અને મારી વાતને વિરામ આપું છું જય હિન્દ આભાર સર આભાર કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા અતિથિ દેવો ભવની આપણી પરંપરા છે આપણી સંસ્કૃતિ છે આપણી વચ્ચે મંચસ્થ ગણમાની અતિથિઓ બિરાજમાન હોય ત્યારે આપણે સુરતના આંગણે એમને હૃદયના ભાવથી આવકારીએ પ્રથમ નિર્ણાયક સરકારના નિર્ણાયક મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી અને હંમેશા યુવાઓનો વિકાસ એમના દિલમાં રહ્યો છે એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના સ્વાગત માટે હું વિનંતી કરીશ માનનીય એડિશનલ ચીફ સેક્રેટરી શ્રમ અને રોજગાર ગાંધીનગર શ્રી વિપુલ મિત્રાસર આપ સાહેબને આપ એમને આવકારશો મને સીએમ સાહેબના સ્વાગત માટે સુરતના કલેક્ટર શ્રી ધવલકુમાર પટેલ સાહેબ આપને પણ વિનંતી છે આપ પણ સાહેબને આવકારશો થેન્ક યુ સર ત્યારબાદ માન્ય મંત્રીશ્રી શ્રમ અને રોજગાર શ્રી દિલીપભાઈ ઠાકોર સાહેબના સ્વાગત માટે હું વિનંતી કરીશ માન્ય નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી સાહેબ આપ સાહેબને શ્રી ઠાકોર સાહેબ ને સાહેબને સાથે સુરત જિલ્લાના યુવાન અને કાર્યદક્ષ માન્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના સ્વાગત માટે હું ફરીવાર વિનંતી કરીશ મને કલેક્ટર શ્રી સુરત ડોક્ટર ધવલકુમાર પટેલ સાહેબ આપ સાહેબને આપ આવશો અને માન્ય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ ને સુરત જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી શ્રીમતી પ્રીતિબેન પટેલ મેડમના સ્વાગત માટે હું વિનંતી કરીશ નાયબ નિયામક રોજગાર પ્રાદેશિક કચેરી સુરત શ્રી મુકેશ વસાવા સાહેબ આપ સાહેબ ને આપ એમને આવકારશો આ સાથે ઇન્ચાર્જ ડેપ્યુટી મેયર તરીકે જેઓ કાર્યભાર સંભાળી રહ્યા છે એવા સાહેબના સ્વાગત માટે હું ફરીવાર વિનંતી કરીશ બીટી રાવળ સાહેબ નાયબ નિયામક તાલીમ પ્રાદેશિક કચેરી સુરત આપ સાહેબને આપ એમનું સ્વાગત કરશો મને પ્રમુખ શ્રી સગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ શ્રી હેતલ મહેતા એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરત શ્રી એચ શ્રી ચૌધરી સાહેબ આપને આપ એમને આવકારશો જી સર સાથે દ્વિતીય હરોળમાં બેઠેલા તમામ માન્ય ધારાસભ્ય શ્રીઓના સ્વાગત માટે હું સંયુક્ત રીતે સ્વાગત માટે હું વિનંતી કરું છું બહેનોને અને સાથે સીટી પ્રાંત શ્રી જાની સાહેબ આપ સાહેબને વિનંતી કરીશ કે આપ સેકન્ડ હરોળમાં બેઠેલા તમામ મહાનુભાવોને હૃદયના ઉમાળકાથી આપ આવકારશો જોરદાર તાળીઓથી તમામ માન્ય ધારાસભ્યશ્રીઓને વહીવટી તંત્ર વતી આવકારી રહ્યા છે હૃદયના ભાવથી હૃદયના નાદથી તાળીઓના ગણગડાટથી ડાયમંડ નગરી સુરતને આંગણે સર્વે માન્ય ધારાસભ્યશ્રીઓનું સ્વાગત થઈ રહ્યું છે અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા દીપ પ્રજ્વલન માટે હું મને સીએમ સાહેબ અને તમામ મંચ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ આવો અને મંગલ દીપ પ્રગટાવીને કાર્યક્રમને આગાજ કરશો દીવો એ માત્ર દીપ નથી પરમ જ્યોતિ છે દ્વૈતનું અદ્વૈત સાથે મિલન છે પરમાત્મા સાથેની ગોઠડી છે શુભ ભાવથી દીપ પ્રજ્વલન માટે હું વિનંતી કરું છું આપ સૌ તાળીઓના નાદથી હલો સર્વત્ર પ્રકાશ ફેલાવવાની ભાવના છે તમશોમાં જ્યોતિર ગમય અંધકારથી અજવાળા તરફ જવાની આપણી સંસ્કૃતિ અને માન્ય સીએમ સાહેબ આજના સુંદર પ્રસંગે દીપ પ્રજ્વલન કરીને કાર્યક્રમને આગાહ કરી રહ્યા છે શુભમ કરો તો કલ્યાણ આરોગ્ય ધન સમ दा शुबुद्धिविराय दीपज्योतिनमस्तु ते दीपज्योति नमस्तुते दीपज्योति नमस्तुते ज्योति नस्तु ते आभार शराबार हे જેમના માટેનો આજનો કાર્યક્રમ એટલે શ્રમ અને રોજગાર વિભાગ સાથે દેવસ્થાન પવિત્ર યાત્રાધામ વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જેઓ પોર્ટફોલિયો સંભાળે છે મંત્રાલય સંભાળે છે એવા માન્ય શ્રી કુમાર ઠાકોર સાહેબ આપ સાહેબને વિનંતી કરીશ કે આપ આવો અને આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરશો શ્રી દિલીપકુમાર ઠાકોર સાહેબ પ્લીઝ વેલકમ સર આજે સુરત જિલ્લામાં રાજ્ય સરકાર મારફત રાજ્યના નવયુવાનોને નવ યુવતીઓને રોજગારી મળી રહેના માટે સમગ્ર રાજ્યની અંદર આપણે આવા રોજગાર મેળાવો કરતા હોઈએ આજે સુરત જિલ્લાના રોજગાર મેળામાં ઉપસ્થિત જે પણ આ વિભાગના મંત્રી હતા અને મને પણ એમની સાથે કામ કરવાનો અવસર એમની સાથે મળ્યો હતો અને એવોના એક માર્ગદર્શનથી સમગ્ર રાજ્યની અંદર આપણા રોજગાર ઈચ્છિત લોકોને રોજગારી મળે એના માટે હંમેશા પ્રયત્નો કરતા આવ્યા છે અને આપને સૌને માર્ગદર્શન આપતા આવ્યા છે એવા સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી મારા સાથી મંત્રી આદરણીય શ્રી ઈશ્વરભાઈ પરમાર સુરત નગરના ઇન્ચાર્જ મેયર આદરણીશ્રી નીરવભાઈ શાહ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરત જિલ્લામાંથી ઉપસ્થિત ઉપસ્થિત ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ માન્ય ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ માન્ય ધારાસભ્યશ્રી બેન શ્રી જંખનાબેન પટેલ માન્ય ધારાસભ્ય શ્રી સંગીતાબેન પટેલ અમારો વિભાગ સંભાળતા અમારા અધિક સચિવ શ્રી વિપુલ મિત્રાજી આ વિસ્તારના કલેક્ટર શ્રી ધવલકુમાર પટેલ મ્યુનિસિપલ કમિશનર થેરાસન અમારા નિયામક શ્રી ગુલાટી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પારેખજી અને મંચ ઉપર ઉપસ્થિત સર્વે

સમગ્ર ભારત દેશની અંદર સૌથી વધારે રોજગારી આપવાનું કોઈ રાજ્ય કામ કર્યું હોય તો એ આપણું ગુજરાત રાજ્ય બે હજાર બે થી સમગ્ર દેશમાં સૌથી વધારે રોજગારી આપવામાં દિશામાં આગળ વધી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યની અંદર વધારે વધારે રોજગારી પેદા કરવા માટે ઉત્પન્ન કરવા માટેનું કામ કરવાનું હોય એ વખતના આપણા રાજ્યના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતની અંદર ગુજરાત કરીને રાજ્યની ધરતી ઉપર ઉદ્યોગ ઉદ્યોગોને આકર્ષિત કરીને ગુજરાતમાં વધારે મેં વધારે રોજગારી આપી શકાય એના માટેના પ્રયત્નો આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વથી શરૂઆત થઈને આનંદીબેન શ્રીએ પણ કર્યા અને માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આગેવાની અંદર પણ આજે સતત પ્રયત્નો ગુજરાત રાજ્યની અંદર થઈ રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર સત્તરના ના વર્ષની અંદર ત્રણ લાખ નવ્વાણું હજાર કરતા પણ વધારોને રોજગારી આપવાનું કામ એ ગુજરાત રાજ્યની અંદર પણ થયું હતું બે હજાર અઢાર ના વર્ષની અંદર પણ અમે નિર્ણય કરેલો હતો અમારી સરકારમાં કે આ વખતે પણ ત્રણ લાખ કરતાં પણ વધારે આ રાજ્યના નવયુવાનોને રોજગારી પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો કરવાની દિશામાં અમારી સરકાર અને અમારો વિભાગ કામ કરવાની દિશામાં આગળ વધી રહ્યા હતા માન્ય મુખ્યમંત્રીશ્રીનું સતત માર્ગદર્શન અમને મળતું રહ્યું છે અને એ જ માર્ગદર્શનના આધારે આજે સમગ્ર દેશની અંદર સૌથી વધારે રોજગારી આપવાની દિશામાં આગળ વધી રહ્યા મને ભાઈઓ બહેનો આજે જણાવતા એટલા માટે આનંદ થાય છે કે ત્રણ લાખ ના સામે અમે ત્રણ લાખ પંચાવન હજાર લોકોને આ વર્ષની અંદર રોજગારી આપી રહ્યા અને આજે સમગ્ર રાજ્યની અંદર ચાર જગ્યાએ એવા રોજગાર મેળા કરીને હજી પણ વધારે રોજગારી આપવાના પ્રયાસ કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા રોજગારીની દિશામાં દેશની અંદર એના પ્રયાસો હંમેશા રહ્યા છે દેશને પણ દિશા સૂચન કરવાનું કામ ગુજરાત રાજ્ય કરી રહ્યું છે અને એટલા માટે આવા ઘણા કાર્યક્રમોમાં માધ્યમથી આ રાજ્યના નવયુવાનોને કેવી રીતે રોજગારી આપી શકાય ઘણા ગણે અમને કામ મળી રહે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોને પણ રોજગારી આપવાનું કામ જો દેશમાં કોઈ રાજ્ય કરતું હોય તો ભાઈઓ બહેનો આપણું ગુજરાત રાજ્ય કરીને આ દેશને નવું દિશા સૂચન કરવાનું કામ આપણું રાજ્ય કરવાની દિશામાં આગળ વધી રહ્યું આ રાજ્યની અંદર આપણા નવ યુવાને નવયુવતીને રોજગારી મળી રહે એના માટે જે રીતે ઉદ્યોગો આપણા રાજ્યની અંદર આવી રહ્યા છે એ લોકોને ટેકનિકલ જ્ઞાન ઘરે આગળ મળી રહે અને એ વખતે આપણા આદરણીય નરેન્દ્રભાઈ આ રાજ્યની અંદર નિર્ણય લીધો હતો કે આ રાજ્યની અંદર દરેક તાલુકાઓની અંદર અમે લોકોને તાલીમ મળી રહે ઘર આગળ તાલુકી મળી રહે એના માટે અરે ગરીબ ઘરનો વિદ્યાર્થી હોય તો કેવી રીતે બીજા જિલ્લાની અંદર આઈટીઆઈ ની અંદર તાલીમ લેવા જાય અને આપણા જ નરેન્દ્રભાઈએ નિર્ણય કર્યો હતો કે અમારે ગુજરાતમાં તાલુકા દીઠ આઈટીઆઈ કોલેજોની શરૂઆત કરવી નરેન્દ્રભાઈના ના આગળ વધારવા માટે અમારા મુખ્યમંત્રી આગળ વધી રહ્યા છે આજે રાજ્યની અંદર તાલુકાઓ કામ કરી રહ્યા છે તાલુકાઓની અંદર અમારી કામ કરીને નવયુવાનોને તાલીમ આપવાનું કામ અમારી આઈટીઆઈ મારફત અમે કરવામાં દિશાની અંદર આગળ વધી રહ્યા છે ભાઈઓ બહેનો આ નવયુવાનોને ખાલી માત્ર રાજ્યમાં ને દેશમાં નોકરી મળે એના માટે નહીં પરંતુ એવા કક્ષાની પરીક્ષા આપી શકાય અમારા આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ તાલીમ લઈને આગળ વધી શકે એ રાજ્ય નહીં પરંતુ દેશ અને નેશનલ લેવલ નેશનલ લેવલ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આપણો વિદ્યાર્થી જઈ શકે એના માટે ઘણા સમયથી ભારત સરકારની એનસીવીટી યોજનાને અમલમાં મૂકવાની દિશામાં આપણે આગળ વધવાનું હતું આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકારના નિયમો વારંવાર બદલાવાના કારણે ત્યાંની સવલતો પૂરી કરવા માટે આપણી આઈટીઆઈ કોલેજોની અંદર વ્યવસ્થા કરવી પડે અમે ઘણા સમયથી મહેનત કરતા હતા આદરણીય મુખ્યમંત્રીનું માર્ગદર્શન પણ અમને મળતું હતું અમારો વિભાગ પણ સતત કામે લાગ્યો હતો અમે મળે મળે અમારું અમારા અધિકારીઓને અમારા પ્રિન્સિપાલો પણ કામ કરવાની દિશામાં આગળ વધતા હતા કે આપણે એનસીબી ના કરાવીએ અને એના માટે ભારત સરકાર જે કઈ આપણને સૂચન કરે એ તમામ વ્યવસ્થાઓ આપણે કરવાની દિશામાં આગળ વધીએ તો જ આપણા રાજ્યના નવ યુવાન અને નવ યુવતીઓને આપણે કામ કરવાની દિશામાં આગળ વધારી શકીએ એ રાષ્ટ્ર લેવલે આગળ વધે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આપણો યુવાન જઈ શકે એના માટે એનસીવીટીની જે માર્ગદર્શનથી ગાઈડલાઈન હતી એ ગાઈડલાઈનને ઘણા વર્ષો પછી મુખ્યમંત્રીની મહેનતના કારણે અને આદરણીય નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના હોવાના કારણે આપણને એપ્લિકેશનની મંજૂરી મળી મને જણાવતા એટલા માટે આનંદ થાય છે કે બસો સત્યાવીસ કોલેજોને આપણે અપીલી ઘણા વર્ષો પછી માન્ય મુખ્યમંત્રીશ્રીના પ્રયાસોના કારણે આપણને ગુજરાતને પ્રાપ્ત થઈ છે ભાઈઓ બહેનો પચીસો બેચ આપણને મંજૂરી મળી છે અને પચીસો બેચ મંજૂરીના કારણે આ રાજ્યના પચાસ હજાર નવ યુવાન યુવતીઓ આજે એનસીબીટી નો કોર્સ કરશે અને કોર્સના કારણે એ સર્ટિફિકેટ ભારત સરકારનું મળશે એના કારણે દેશ અને વિદેશની અંદર એ જોબ મેળવવામાં અને પોતાની સ્વરોજગારી પેદા કરવામાં આ સર્ટિફિકેટ એમને ખૂબ કામ આવવાનું છે એ દિશામાં અમારું ગુજરાત સરકાર અને અમારો શ્રમ અને રોજગાર વિભાગ આ કામ કરવાની દિશામાં આગળ વધી રહ્યો મિત્રો રોજગારી માટે બદનામ કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો ગુજરાતમાં થઈ રહ્યા છે રાજ્યની અંદર રોજગારી નથી એના માટે બુમરાન કરવામાં આવી રહી છે અને એટલા માટે અમારે કેટલીક ચોક્કસ વસ્તુ ધ્યાન ઉપર મૂકવા માટે કે સમગ્ર દેશની અંદર બે હજાર રોજગારી આપવાનું કામ આખા દેશમાં ગુજરાત કરી રહ્યું છે અને હજુ વધુ રોજગારી પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો કરી રહ્યા છે આજે સુરતમાં અમે રોજગારી મેળો રાખ્યો ક્યાં યુનિટો કામ કરતા હોય એકમો કામ કરતા હોય તેઓને કયા પ્રકારનું મેન પાવરની જરૂરિયાત ઊભી થાય જે લોકો આપણું સ્કિલ તૈયાર થયેલા આપણા નવયુવાનો હોય એમને કઈ જગ્યાએ કામ કરવા માટે જવું એને કામ શોધવા માટે જવા માટેની મુસીબત પડતી હોય કયા કયા તાલુકાના અંદર અંદર ગામની કઈ જગ્યાએ અમારો નવયુવાન આવો વાળો નવયુવાન ત્યાં આગળ આવેલો છે એ એકમોને શોધવાની પણ મુસીબત મળે પડતી હોય એટલા જ માટે અમે આવા રોજગાર મેળાઓ કરીને અમે આવા એકમોને એકત્રિત કરીએ આવા નવયુવાનોને એક જગ્યાએ ભેગા કરીને ઘર આગળ રોજગારી મળી શકે એના માટેના પ્રયાસો કરવાની દિશામાં આગળ વધ્યા એટલા જ માટે આપણે રોજગારીની તકો ઊભી કરીને આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી તો પણ એના કરતા પણ વધારે આગળ જઈને આ રાજ્યની અંદર જે એપ્રેન્ટિસ યોજના ચાલી રહીશ એને પણ વધી સુદૃઢ બનાવવા માટે વધુ મજબૂત બનાવવા માટે અને આપણા યુવાનોને માત્ર કામ શીખવા માટે પૈસા આપીને કામ શીખવા નહીં જવાનું એ આપણા જ નવયુવાનો ભારત સરકારના નિયમ મુજબ એપ્રેન્ટિસનો કોર્સ કરે એમાં વધારે મુખ્યમંત્રીશ્રીની લાગણીના કારણે ગુજરાત સરકાર પણ સહયોગ કરીને માત્ર તાલીમ નહીં તાલીમની સાથે સ્ટાઇફનના રૂપમાં પૈસા આપીને આપણા નવયુવાનો કામ કરવાની દિશામાં આગળ વધે અને એ જ યુનિટીઓની અંદર કામ શીખ્યા પછી એમને રોજગારી મળી શકે એમને કામ મળી શકે એવી દિશામાં યોજના યોજના પણ મુખ્યમંત્રી ગુજરાતમાં અમલ કરીને ગુજરાત સરકાર આવા મદદ કરવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે આપણે સૌ સાથે મળીને ગુજરાતના જે નવયુવાનોને આજે પ્લેસમેન્ટ મળવાનું એ લોકો પણ ખંતથી કામ કરે રાજ્યનું નામ પણ રોશન થાય દેશનું નામ પણ રોશન થાય

એ પણ એટલું જ અગત્યનું પરિબળ છે ગુજરાતના ઔદ્યોગિક તેમજ સેવાકીય ક્ષેત્રને ધ્યાને રાખી રાજ્યની વિકાસની અને ખાસ સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીની યુવાઓની રોજગાર માટેની એમના ક્ષમતા વર્ધન થાય એના માટેની શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસિપ યોજનાના પરિણામે સમગ્ર દેશમાં એપ્રેન્ટિસ તાલીમ ગુજરાતમાં મોખરે છે તો આવો તાજેતરમાં એપ્રેન્ટિસિપ યોજનામાં જોડાયેલા એપ્રેન્ટિસ યુવાઓનોને આ પ્રસંગે કરાર પત્ર એનાયત તથા એપ્રેન્ટિસ કરારબદ્ધ કરનાર ઔદ્યોગિક એકમને પણ આપણે સન્માનિત કરવા છે તો હું વિનંતી કરીશ મને મુખ્યમંત્રી શ્રી આપ સાહેબને કે આજે એપ્રેન્ટિસનું તો સન્માન છે સાથે જે જે કરાર આપનાર એકમના પ્રતિનિધિ છે એમને પણ આપ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરશો પ્રથમ આમંત્રિત કરું છું સુરતી વત્સલ કુમાર કિરીટભાઈ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ અને સાથે એકમના પ્રતિનિધિ એવા શ્રી અતિક દેસાઈ આપને

માલી સમાધાન ધ્યાનેશ્વર બીજા લાભાર્થી એમણે મોન્જીનીઝ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ એમના પ્રતિનિધિ દીપકભાઈ પાટીલ આપને વિનંતી છે સાથે જોડાશો બીજા લાભાર્થી માલી સમાધાન ધ્યાનેશ્વર આ કંપનીએ પણ એકવીસ જેટલી એપ્રેન્ટિસોની ભરતી કરી છે અને દીપકભાઈ જેઓ એકમના પ્રતિનિધિ છે એમને પણ માન્ય સીએમ સાહેબ પત્ર આપશે ત્રીજા એવા પરવેજ યુરુઝ શેખ અતુલ વલસાડ થી એવો અતુલ લિમિટેડ અતુલના સાથે એમના પ્રતિનિધિ છે શ્રી શરદ ત્રિભાટી પરવેજ યુનુ શેખ અને એકમ ના પ્રતિનિધિ શરદ ત્રિભાટી એમને સીએમ સાહેબ પ્રોત્સાહિત કરશે બીજા એવા કરારપત્ર મેળવનાર એપ્રેન્ટિસ એવા માહિયાવંશી પ્રિતેશ હરીશભાઈ ચલથાણ ગાર્ડન સિલ્ક મિલ્ક લિમિટેડ અને એના પ્રતિનિધિ તરીકે આવ્યા છે રાકેશ નાયક એમને પણ કુલ 66 નોકરીના કરારપત્રો લખી કર્યા છે માયાવંશી પ્રિતેશ અને સાથે રાકેશ બિનાયક આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ ત્યારબાદ વોરા પૂજા હસમુખભાઈ જેઓ સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ કતારગામ અને એના પ્રતિનિધિ જીવરાજભાઈ એલ પટેલ એવો આપણી વચ્ચે છે એક દીકરીને જ્યારે આ કરાર પત્રો માન્ય સીએમ સાહેબ એનાયત કરી રહ્યા છે અને એના પ્રતિનિધિ તરીકે જીવરાજભાઈ એલ પટેલ તાળીઓથી વધાવીએ એમનું પ્રશસ્તિ પત્ર પણ માન્ય સીએમ સાહેબ એનાયત કરશે થેન્ક યુ ત્યારબાદ રોજગારના પત્રો અને સાથે એના ઉમેદવારોનું નામ જાહેર કરું છું રોજગાર પત્રો એનાયત માટે પ્રથમ આમંત્રિત કરું છું સમીર મદદ અલી લાલાણી અને સમીર લાલાણી સાથે એમના નોકરીદાતા અને પ્રશસ્તી પત્ર બિગ બજાર ફ્યુઅર લિમિટેડ દિવ્યાંગ છે મૂક બધીર છે સર અને એવા દિવ્યાંગ માટે આપની હંમેશા સહાનુભૂતિ રહી છે સાથે ચેતનસિંહ નરેન્દ્રસિંહ પુવાર એવા બીજા રોજગાર પત્ર એમને એના કર્યા છે એના નોકરીદાતા છે ઓપ્ટિઝમ બ્રુટ ટેકનોલોજી સુરત ચેતનસિંહ પુવાર ત્યારબાદ જય કાસુંદ્રા એમને મને સીએમ સાહેબ રોજગાર પત્ર એનાત કરશે અને સાથે એના નોકરીદાતા છે રાલીસ ઇન્ડિયા લિમિટેડ અંકલેશ્વર મંચસ્થ મહાનુભાવ એમને સન્માનિત કર્યા છે સાથે બીજા એવા લાભાર્થી કૌશિક કુમાર શ્રવણભાઈ વસાવા અને એના નોકરીદાતા છે શ્રીજી કૃપા સ્પીનર્સ પ્રાઇવેટ લિમિટેડ આમલેથા નાંદોર જિલ્લો નર્મદા મિત્રો આપણે તાળીઓના નાદથી વધાવીએ એમને જ્યારે રોજગાર પત્રો એના થતા હોય અને સાથે એમને નોકરીદાતાનું પણ સન્માન થતું હોય તો આનાથી આનંદની શું ઘડી હોઈ શકે પટેલ ઋત્વિક દીપકભાઈ વલસાડ અને એમના નોકરીદાતા છે ફ્લેર રાઇટિંગ ઇન્ડિયા લિમિટેડ શંકર તળાવ અને હવે એ સાથે બીજો એક આનંદ સાથે ગૌરવ સાથે જણાવું કે ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના નેજા તળે કાર્યરત નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનમાં ભારતના યુવાનોને મોકલવાનું કામ કરે છે સર અને આ ખાસ ગુજરાતમાં પણ વિવિધ સ્કિલમાં છ સ્પર્ધકોએ સાહેબ રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને એવા છ યુવાનોને પ્રથમને પચાસ અને દ્વિતીય આવેલા પચીસ રૂપિયાનું આપણે ચેક અર્પણ કરીને માન્ય સીએમ સાહેબના વરદ સાહેબને સન્માનિત કરવા છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી પ્રથમ આમંત્રિત કરું છું યસ વિનોદરાય ગોંડલિયા એમને પચાસ હજાર રૂપિયાનો ચેક માન્ય સીએમ સાહેબ મિત્રો આ મિત્રએ નેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કર્યું છે એટલે આપણે એને જોરદાર તાળીઓથી ગુજરાતનું ગૌરવ છે અને આ વિભાગ જ્યારે એમને સન્માનિત કરતો હોય ત્યારબાદ બીજા એવા લાભાર્થી

ગુજરાત નું ગૌરવ રાષ્ટ્રીય લેવલે રાષ્ટ્રીય ફલક પર વધાર્યું છે ત્યારબાદ ઋત્વિક મયુરુ પટેલ તેઓ પણ સર એમને પણ પચીસ રૂપિયા નો ચેક આપીને સન્માનિત કરી રહ્યા છે મિત્રો આ બધી થઈ વાત યુવાઓની પણ જેમને ખાસ જેમના નેજા તળે જેમના માર્ગદર્શન થી જે કંપનીઓ એમને તૈયાર કર્યા છે એવા પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ મુંબઈ ત્યારબાદ ખોડિયાર ફ્રેડ સેન્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ અને મારુતિ સુઝુકી લિમિટેડ ગુડગાંવ આ ત્રણેય એકમના પ્રતિનિધિઓ આપણી વચ્ચે બિરાજમાન હોય સર તો એમને કેમ ભૂલીએ ત્યારે મિત્રો જ્યારે આપણા ગુજરાતનું ફલક રાષ્ટ્રીય લેવલે ગયું છે જેમાં એમનો ખૂબ મોટો ફાળો છે એમને જોરદાર તાળીઓથી વધાવીએ

ટૂંકમાં હું પ્રતિભાવ માટે વિનંતી કરું છું સુરતી વત્સલ આપ આવો અને આપનો પ્રતિભાવ ટૂંકમાં રજૂ કરશો કૌશલ સુરતી વત્સલ પ્લીઝ વેલકમ સર આપણે સાંભળીએ સુરતી વત્સલને અને ત્યારબાદ માન્ય સીએમ સાહેબ એમની સાથે સમાજ સેતુથી વાર્તાલાપ પણ કરવાના છે તો વિનંતી છે સુરતી વત્સલ નમસ્કાર માનનીય શ્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અહીં આમંત્રિત સર્વ મહેમાનો મંત્રીઓ તથા મારા સાહેબો અને મારા ભાઈ બંધુઓનું મારા મારા પ્રણામ મારું નામ સુરતી વત્સલ કિરીટભાઈ છે હું મજુરા ગેટ આઈટીઆઈ ફીટરથી પાસઆઉટ થયો છું અને એલ એન્ડ ટી કંપની ખાતે હું એપ્રેન્ટિસ તરીકે જોડાયો છું અને મને જોડાયાનો એક મહિનો થયો છે એલેનટી કંપની ખાતે અમને ઘણું બધું શીખવાનું મળી રહ્યું છે હજી અમને જોડાયા તેનો એક મહિનો થયો છે જી સર અને મિત્રો ખરેખર સ્ટેજ પરથી જયારે આપણા ભાઈ વત્સલ પોતાની ગાધા રજૂ કરતા ખરેખર યુવાનો માટે આપણા આદર્શ છે અને મને સાહેબ માટે હંમેશા કાર્યરત અને એક સંવેદનશીલ સ્વભાવથી જ્યારે યુવાનોને રોજગારી મળે અને એવા ભાવથી જ્યારે આપણી વચ્ચે એમની પ્રેરક ઉપસ્થિતિ હોય ત્યારે આપણે સૌ એક જોરદાર તાળીથી આમંત્રિત કરીએ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ મને મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર એમના પ્રાસંગિક ઉદબોધન માટે મને સીએમ સાહેબને વિનંતી છે આપ આવો અને આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આપના પ્રેરણાને આપની માર્ગદર્શન માટે જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપણા સૌ વતી વહીવટી તંત્ર વતી વિનંતી છે સર આપ સાહેબને આપના મંગલ ઉદબોધન માટે મંચ પર ઉપસ્થિત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી માન્ય શ્રી દિલીપજી ઠાકોર સમાજ કલ્યાણ મંત્રી માન્ય ઈશ્વરભાઈ પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિબેન પટેલ સુરત કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ જૈન ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ મુકેશભાઈ પટેલ સંગીતાબેન પાટીલ જંખનાબેન પટેલ શ્રમ રોજગાર સચિવ શ્રી વિપુલ મિત્રાજી ચેમ્બરના પ્રમુખ શ્રી હિતે હેતલભાઈ કલેક્ટર શ્રી ધવલભાઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી થેનારસન મંચસ્થ સૌ મહાનુભાવો અને મારા વાલા યુવાન ભાઈઓ અને બહેનો પચીસમી ડિસેમ્બર અટલ બિહારી વાજપેયી નો જન્મ દિવસ સુશાસન દિવસ તરીકે સમગ્ર દેશમાં એની ઉજવણી થાય છે ગુડ ગવર્નન્સ ડે છવ્વીસમી ડિસેમ્બર અમારી નવી સરકારને એક વર્ષ પૂરું થયું છે અને એના ભાગરૂપે અમારી સરકારે કરેલી કામગીરીનું સરવૈયું પ્રજા વચ્ચે જઈને આપવું અને અનેકવિધ કાર્યક્રમો કિસાનો માટે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે શિક્ષણમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે બાળકો યુવાનો વૃદ્ધો ગરીબો ખેડૂતો બધા વર્ગના લોકો માટે સરકારે કરેલી કામગીરીના કાર્યક્રમો એક પછી એક કરતા કરતા આજે ગુજરાતમાં પાંચ જગ્યાએ આ પ્રકારે શ્રમ અને રોજગારના રોજગાર મેળાઓ અને એપ્રેન્ટિસશીપના બધા યુવાનોને પ્લેસમેન્ટ ઓર્ડર આપવા માટેના કાર્યક્રમ આજે થઈ રહ્યા છે આજે મને જણાવતા આનંદ થાય છે કે બાર હજાર યુવાનોને આજે ગુજરાતમાં એક સાથે આ પ્રકારે રોજગાર અને એફ પ્લેસમેન્ટ ઓર્ડર ફાળવીને નોકરીમાં સ્કિલ ડેવલપમેન્ટની સાથે યુવાનો કામ કરતા થાય એ કાર્યક્રમ સરકાર કરી રહી છે હું પણ યુવાન હતો ત્યારે સાંભળતો ત્યારે નારાઓ લાગતા હતા ગરીબી હટાવ બેકારી હટાવ ભ્રષ્ટાચાર હટાવ અને આજ દિવસ સુધી દેશમાં આ પ્રકારના નારાબાજી કરીને માત્ર વાતો થઈ वक्त जवाहरलाल नेहरू कहता आराम हराम है अरे भाई आराम हराम है तो फिर काम तो दीजिए आराम हराम है तो फिर काम तो दीजिए नारा दिया है तो फिर अंजाम तो दीजिए अरे युवाओं कहता इन करोड़ों हाथों से मत कीजिए मजाक इन करोड़ों हाथों से मत कीजिए मजाक

પાંચસો રૂપિયા માગે તો પિતાજી પણ કડક સ્વરે કહેતા હોય કે પચીસ વર્ષનો થયો નોકરી હજી મળતી નથી અને પાંચસો રૂપિયા માગસ મારી પાસેથી અને ત્યારે આ યુવાનના હૃદયમાં સોસરવું ઉતરી જતું હોય છે અને દુઃખી ફ્રસ્ટેડ નિરાશ એ યુવા શક્તિ થતી હોય છે આજે સદનસીબે દુનિયામાં સૌથી વધુ યુવાન ધરાવતો દેશ એ ભારત છે વર્ષથી ચાલીસ વર્ષ સુધીના યુવાનો યુવાનો વસ્તીના એ આપણા દેશમાં વસે છે આપણી એસેટ છે અને એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા યુવાનોને તક આપવી યુવાનોને લાચાર ન બનાવો જોબ સીકર નહીં જોબ ગીવર બને અને એટલા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા આ વાતને લઈને યુવાનોને તક મળે અને યુવાન પોતે એ જોબ આપતો થાય એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે દેશની વસ્તી પણ આપણે જાણીએ છીએ સવાસો કરોડનો દેશ અને યુવાનો જે શક્તિશાળી છે સામર્થ્યશાળી છે આજનો યુવાન એ ભવિષ્યનો ભારતનો ભાગ્ય વિધાતા છે અને એની લાચારીની સ્થિતિ દૂર થાય અને એ પણ સોમાન ભેર કમાતો હોય નોકરી ધંધા એમાં જોડાતો હોય અને યુવાન ઠડી ઠામ થાય એ દરેક મા બાપની ઈચ્છા હોય છે અને નોકરી પછી સ્વાભાવિક છે છોકરીની વાત થતી હોય છે કે ભાઈ એકવાર નોકરી થઈ જાય સારી મળી જાય અને સારા પછી ઘરમાં લગ્ન કરાવી દઈએ અને મા બાપ એની હાશ્કારો અનુભવતા હોય છે કે એક વખત મારો દીકરો હવે લાયન્સર છે અને એ કરવા માટે એનું સ્કિલ ડેવલપમેન્ટ થાય અને એટલા માટે આઈટીઆઈ એપ્રેન્ટિસિપ યોજના અમે યુવાનો માટે આ વર્ષે બજેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસિપ યોજના બનાવીને લક્ષ્યાંક સાથે એક લાખ યુવાનોને એપ્રેન્ટિસિપમાં ખાલી વિથ સ્ટાઇપન્ડ સરકાર પૈસા આપશે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સ્ટાઇપન્ડથી એ પોતે સ્કિલ ડેવલપમેન્ટ કરે અને પછી સારી સ્કિલ ડેવલપ થાય અને ત્યાં ને ત્યાં એ કાયમી નોકરી કરતો થાય એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એક તરફ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા વધુને વધુ ઇન્વેસ્ટમેન્ટ આવે વધુને વધુ ઉદ્યોગો સ્થપાય વધુને વધુ સર્વિસ સેક્ટર ડેવલપ થાય મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડેવલપ થાય અને વધુને વધુ રોજગારી એમાંથી ઉત્પન્ન થાય મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે એપ્રેન્ટિસિપ એક્ટ બનાવીને વધુ ને વધુ યુવાનોને એપ્રેન્ટિસશીપમાં જોડવા હમણાં જ મેં પૂછ્યું એનું આખું પોર્ટલ છે દેશમાં સાડા ચાર લાખ લોકો એપ્રેન્ટિસશીપ યોજનામાં જોડાણા છે એમાં એકલું ગુજરાત પિંચોતેર હજાર યુવાનો માત્ર ગુજરાતના છે અને એક લાખ નો ટાર્ગેટ માર્ચ ત્રીસ પહેલા આપણે પૂરો કરવાના છે મને જણાવતા એ પણ આનંદ થાય છે કે બીજા બધા રાજ્યોમાં અનએમ્પ્લોયમેન્ટ માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં રજીસ્ટ્રેશન થતું હોય છે અને લોકો એનું નામ લખાવતા હોય છે જેથી કરીને ઇન્ટરવ્યુ કોલ આવે જો મોટા મોટાભાગે યુવાનોની ઈચ્છા સરકારી નોકરીની હોય છે કે સરકારી નોકરી મળી જાય તો બરોબર છે કામ બીજે કરતો હોય બેકાર ન હોય પણ સરકારી નોકરી મળે માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં રજીસ્ટ્રેશન કરાવતા હોય અને એ રજીસ્ટ્રેશનમાં અલગ અલગ દેશના દર વર્ષે ફિગરો ઓફિશિયલ કેન્દ્ર સરકાર બહાર પાડે છે કેરલમાં ચાલીસ લાખ એ એમ્પ્લોયમેન્ટ અનએમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન ચાલીસ લાખ આપણા કરતા નાનું રાજ્ય છે બંગાળમાં સિત્તેર લાખ પંજાબ જેવા રાજ્યમાં ત્રીસ લાખ થી વધારે છે જ્યારે ગુજરાતમાં બે હજાર ચૌદ માં સાડા સાત લાખ હતું આજે ઘટીને આપણે પાંચ લાખ લોકો રજીસ્ટ્રેશનમાં આપણે ત્યાં રજીસ્ટર છે બેરોજગારીના નામે રાજકારણ કરનારા લોકોને મારે કાન ખોલીને સાંભળી લે કહેવું છે કે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં રોજગારીની તકો છે અને ગુજરાતમાં બિન ગુજરાતી લોકો પણ એટલી મોટી સંખ્યામાં અહીંયા આવીને નોકરી કરી રહ્યા છે એ જ દેખાડે છે કે ગુજરાતમાં રોજગારીની તકો પૂર્ણત રીતે ઉપલબ્ધ છે રાહુલ ગાંધીના અમેઠી વિસ્તારમાંથી પણ લોકો અહીંયા રોજગારી કરવા આવે છે ત્યાં નથી મળતી માટે અહીંયા આવે છે અને તમે રોજગારીના નામે રાજકારણ કરો છો આટલા વર્ષ સુધી દેશમાં પચાસ પંચાવન વર્ષ સુધી દેશમાં શાસન સંભાળ્યું બેકારોની ફોજ વધતી ગઈ લોકો હતાશ થઈને બેઠા હતા અને ગુજરાતમાં બિન ગુજરાતી પણ એટલી મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે અહીંયા પોતે વસવાટ કરવા આવે છે અને ગુજરાતને અપનાવે છે એનો અર્થ એ છે કે ગુજરાત એ રોજગારી સર્જન કરનારું

સરકારી નોકરી ભરતા જ નહોતા દસ દસ વર્ષ સુધી ખાલી હતી અને એને કારણે બેકલોક ઊભો થયો અને આપણી સરકારે નક્કી કર્યું છે કે મોટા પાયે ખાલી જગ્યાઓના યુવાનોને તક મળે એટલા માટે સરકારી નોકરી ભરાય ગયા વર્ષે એક વર્ષમાં અમે લોકો એક લાખ સરકારી અર્ધ સરકારી નોકરીમાં લોકોની ભરતી કરી છે એક લાખ લોકોની અને ભરતી પણ પારદર્શક રીતે કરી છે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં કોઈનો જબ્બો જાળવાની પણ જરૂર નહીં યુવાન પોતે પોતાના પુરુષાર્થથી પોતાની હોશિયારીથી પોતે હોશિયાર હોય અને મેરિટમાં આગળ આવે અને મેરિટમાં આવીને એ પોતે નોકરી પ્રાપ્ત કરે અને ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં નોકરી લેવા માટે લોકો પાંચ લાખ દસ લાખ પંદર લાખ પોતાના ઘરેણા પોતાના મકાન ગીરીબે મૂકીને સરકારી નોકરી માટે લોકો ફાફા મારતા હતા આજે એક પણ રૂપિયાના ભ્રષ્ટાચાર વગર પારદર્શક રીતે ગયા વર્ષે એક લાખ લોકોની ભરતી કરી આ વર્ષે પણ ભરતી ચાલુ છે અને તાજેતરમાં જે પેપર લીક થયું મારી સરકારે સવારના પોરમાં નિર્ણય કર્યો કે પરીક્ષા રદ કરવામાં આવે છે હોશિયાર મેંતુ એ વિદ્યાર્થીઓ રહી ના જાય પૈસા આપીને પેપર જે લે આવ્યા છે એવા ખોટા લોકો ઘરી ના જાય પેપર પરીક્ષા રદ કરી અને છઠ્ઠી જાન્યુઆરી ફરીથી પરીક્ષા લઈ અને હોશિયાર ને વિદ્યાર્થીઓ માટે સરકારે ફરી વખત નિર્ણય કર્યો છે અમે ગભરાણા હતા અમારે કૌભાંડો ચલાવવા નહોતા માટે પરીક્ષા રદ કરી હતી અને પરીક્ષા લેવાય પણ ગઈ હોત પાછળથી થોડું બે ચાર છપા લખ્યું પણ હોત આમ થયું તેમ થયું અને આવા ખોટા લોકો પરીક્ષામાં પાસ થઈને નોકરી લઈને ભયા ગયા હોત આ રોકવા માટે સરકારે આ કડક પગલા લીધા અને મને એ વાતનું પણ આનંદ છે કે આ કામને માટે મેં પોલીસમાં એટીએસ એટલે એન્ટી ટેરરિસ્ટ સ્કોડ કે જે ગુનેગારોના ખૂના સુધી પહોંચી શકે એને કામમાં લગાવ્યા છે કે પેપર લીક કરનાર ક્યાં હતા કોણ છે એને ગોતે પાતાળમાંથી કાઢે અને મને જણાવતા એ વાતનો પણ આનંદ થાય છે કે ગુજરાતની પોલીસ ટૂંક સમયમાં જ આ એક આંતરરાજ્ય ગેંગ છે અને દિલ્હી બેઠા બેઠા પેપર ફોડ્યું છે દેશમાં અલગ અલગ જગ્યાએ મોટી મોટી પરીક્ષા લેવાતી હોય છે ત્યાં બધા આ ગેંગ સક્રિય રીતે કામ કરતી હોય છે એવી આંતરરાજ્ય ગેંગને પકડીને આપણે એના મૂળ સુધી પહોંચી અને એને નશ્યત પહોંચાડવા માટે આગળ વધી રહ્યા છીએ ગુજરાતમાં હોશિયાર પ્રમાણિક વિદ્યાર્થી રહી ન જાય પરીક્ષામાં અને એટલા માટે સરકાર ચિંતિત છે કટિબદ્ધ છે અને એ દિશામાં સરકાર પગલા ભરી રહી છે એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ભાઈઓ બહેનો વાઇબ્રન્ટ નવમી એડિશન આપણે જાન્યુઆરી સત્તર અઢાર ઓગણીસ વીસ કરી રહ્યા છીએ નરેન્દ્રભાઈ બે હાજર ત્રણ માં વાયબ્રન્ટ શરૂ કર્યું હતું અને એને કારણે આજે દેશમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવી રહ્યું છે દરેક વખતે દર વર્ષે નવા નવા ઉદ્યોગો નવા નવા એક્સપાન્શનો અને જેથી કરીને વધુને વધુ રોજગારી ઉત્પન્ન થાય સર્વિસ સેક્ટરમાં પણ હોસ્પિટલો કોલેજો શાળાઓ થી માંડીને અનેક સર્વિસ સેક્ટરના લોકો પણ નવા નવા ઇન્વેસ્ટમેન્ટો લાવી રહ્યા છે અને હવે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગુજરાત ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર ગુજરાતે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અમે લોકો કોઈ નવી નવી પોલિસીઓ બાવીસ જેટલી પોલિસીઓ નક્કી કરી છે પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત આજે કામ કરી રહ્યું છે ત્યારે ગારમેન્ટ પોલિસી પણ હમણાં અમે લાવ્યા છીએ અને મને શ્રદ્ધા છે કે ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ પોલિસીમાં વધુ ને વધુ લોકોને નોકરીઓ મળે એ પ્રકારના સ્કોપ છે અને એટલા માટે એ પોલિસીને સરકાર આગળ વધારી છે અને ગાર્મેન્ટ પોલિસીમાં તો બહેનોને જે નોકરી આપશે એના પગારમાં ચાર હજાર રૂપિયા સરકાર આપશે જેથી કરીને એ ઇન્સેન્ટિવ વધુ નોકરી આપો વધુ ઇન્સેન્ટિવ આપશું આ સરકારની નીતિ છે વધુ નોકરી જે જે ઉદ્યોગ આપશે એને અમે વધુ ઇન્સેન્ટિવ આપશું એ પ્રકારની પોલિસી બનાવીને આ રાજ્યની સરકાર આગળ વધી રહી છે ગુજરાત એ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બને ગુજરાત એ તકનું રાજ્ય છે કે અહીંયા તો આવનાર દરેક માણસને તક મળી રહે અને એના આધાર ઉપર રોટી એ પ્રાપ્ત કરે એ પ્રકારનું રાજ્યને આપણે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બનાવી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં હર હાથ કો કામ હર ખેત કો પાણી આ ભાવ સાથે રાજ્યની સરકાર આગળ વધી રહી છે અને ત્યારે હું માનું છું કે કમર પ્રાણ દાન કા સમય ઉમંગ હૈ ઉછાલ હે પગો મે આંધી આ ભરે પ્રયાણ દાન ચાહીએ નવીન ગ્રાન ચાહીએ નવીન પ્રાણ ચાહીએ હવે આ યુવાનોના આધાર ઉપર નવીનતા લાવી છે અને એ યુવાનો આ દેશનું ભવિષ્ય બદલાવે આ ભારત માતાને જગત બનાવે અને એ યુવાન નોકરીના આ તો માત્ર અમે તમારી આંગળી ચાલીએ છીએ હવે તમે એમાંથી આગળ વધીને કૂદકો મારીને તમે તમે પણ આગળ વધો તમારા કુટુંબને આગળ વધારો સમાજને આગળ વધારો ગુજરાતને આગળ વધારો એવી અપેક્ષા સાથે આપ સૌને આજે અહીંયા જે એપ્રેન્ટિસિપ અને રોજગારીના જે પ્લેસમેન્ટ ઓર્ડર મળ્યા છે તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે ભવિષ્યમાં તમે બધા ગુજરાતનું નામ રોશન કરો એવી આશા સાથે જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય આભાર સર આભાર સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી યોજના વિશે ખૂબ ઉમદા વાતો કરી અને યુવાનોને રોજગારીની તક વિશે સાહેબ શ્રી સાહેબશ્રીએ પ્રેરક ઉદ્બોધન કર્યું આભાર સર કાર્યક્રમને અંતિમ ચરણ તરફ જતાં હું આભાર દર્શન માટે વિનંતી કરીશ નિયામક શ્રી રોજગાર અને તાલીમ શ્રી સુપ્રીતસિંહ ગુલાટી સર આપ સાહેબને આપ આવો અને આપના શબ્દોથી આભાર દર્શન કરશો ગુલાટી સર પ્લીઝ વેલકમ આજના સમારંભમાં પધારેલ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેઓ અત્યંત વ્યવસ્થ વ્યસ્ત હોવા છતાં આપણને માર્ગદર્શન અને ઉત્સાહ આપવા પધારેલ છે તેઓને શ્રમ અને રોજગાર વિભાગ વતી આભાર માનું છું માન્ય મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર સાહેબ કે જેઓનું સતત માર્ગદર્શન મળતું રહે છે તેઓ આપણને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહેલ છે તેઓનો પણ આભાર માનું છું માન્ય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ માન્ય ઇન્ચાર્જ મેયર શ્રી સુરત નિરવભાઈ શાહ માન્ય પ્રમુખ શ્રી સુરત જિલ્લા પંચાયત શ્રીમતી પ્રીતિબેન પટેલ તેમજ મંચસ્થ મહાનુભાવોનો હું આજના પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભારી છું અપ્રેન્ટશીપ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કૌશલ પ્રાપ્ત કે અર્ધ કુશલ વ્યક્તિને તાલીમના માધ્યમથી માસ્ટર ક્રાફ્ટમેન બનવાનો અને તાલીમ સહે આંશિક રોજગારી પ્રદાન કરવાનો છે રાજ્યનો યુવાન પોતાની કૌશલ ક્ષમતાના આધારે જે તે એકમ ખાતે વધુ કાર્યકુશલ બની રાજ્યની આર્થિક પ્રગતિનો સહભાગી બનવાનાર છે આજે આ સમારંભમાં ઉપસ્થિત એપ્રેન્ટિસ ભાઈઓ અને બહેનોને પણ આ યોજનામાં જોડાવવા બદલ આભાર વ્યક્ત કરું છું

તેઓને પણ આ પ્રસંગે હું અત્યંત આભારી છું આ ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરત જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામ અધિકારી કર્મચારીઓનો આભાર માની વિરમો છું જય ભારત જય જાગરવી ગુજરાત આભાર સર આભાર તમામ યુવાનોને ખાસ વિનંતી છે માની સીએમ સાહેબ અહીંથી પ્રસ્થાન કરે ત્યારબાદ તમામ માટે અલ્પહાર ની વ્યવસ્થા કરી છે આપ સૌ અલ્પહાર લઈને જશો આજનો સુંદર મજાનો કાર્યક્રમ આપ સૌ જયારે અત્રે ઉપસ્થિત